आगे बात करिए राजकोट नी तो राजकोट में एबीवीपी कार्यकरोए ट्राफिक नियमों भंग कर्यो छे। याज्ञिक रोड पर डिवाइडर टपाड़ी रोड रॉन्ग साइड में कार बेफाम हांकी कोटेचा चौक में रोड वच्चे कार उभी राखी ट्राफिक जाम कर्यो हतो। राजकोट पोलीस एबीवीपी नेताओं सामे मौन केम छे अनेक सवालों अत्यारे उद्भवी रह्या छे। सत्ताधारी पक्षना विद्यार्थी नेताओं सामे पोलीस मौन सेवी रह्यु छे तो शा माटे पोलीस मौन सेवी रह्यु छे, शा माटे पोलीस द्वारा कोईपण प्रकारनी कामगीरी न करवामां आवी, पोलीसनी कामगीरी सामे पण सवालो उद्भवी रह्या छे। गौतम फोनलाइन पर जोडाया छे। गौतम, राजकोटमां एबीवीपीना कार्यकर्ताओए ट्राफिक नियमोनो भंग कर्यो छे, पोलीस शा माटे मौन सेवी रही छे? मात्र ट्राफिक भंग परंतु जे स्टंट देवना द्वारा करवामां आव्या छे, खुली जीपना जे दृश्यो पण सामे आव्या छे, वीडियो पण सामे आव्या छे। एक तरफ कड़क कार्यवाही छे ते पोलीस द्वारा करवामां आवती होय छे, कोई पण आ प्रकारनी घटना बने अथवा तो हेलमेट सहितना नियमोनो कोई उल्लंघन करे, सामान्य मास्क पहेरवानो उल्लंघन करे तो मस्त मोटा दंड करवामां आवता होय छे। परंतु ज्यारे आ प्रकारनो जाहेरमां आजे वीडियो सामे आव्यो छे ते राजकोटा कोटेचा चौकनो वीडियो छे। कोटेचा चौक एटले कालावर रोड नो विस्तार कहेवामां आवे छे ने एकदम भरचक विस्तार छे, एवुं नथी के कोई नानी एवी गलीमां आ प्रकारनुं करवामां आव्युं होय ने कोईने ध्याने न आव्युं होय। त्यां सीसीटीवी कैमेरा पण छे, तमाम प्रकारनी सुविधाओ छे अने राजकोटना मध्यमां आवतो आ विस्तार छे एटले के खूब ज ट्राफिकवाळो अने લોકોવાળો વિસ્તાર છે ને ત્યાં આ પ્રકારના સ્ટંટ કરવા, ટ્રાફિક જામ કરવો, લોકોને અડચણરૂપ બનવું ક્યાં સુધી યોગ્ય છે? કોઈ રેલી કે તે નીકળવામાં આવતી હોય છે તે બરોબર છે, પરંતુ તેની સામે આ પ્રકારના નિયમોનો ભંગ કરવામાં આવે છે, શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે। જી ગૌતમ, સામાન્ય જનતા જ્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતું હોય છે ત્યારે તેમણે દંડ ફટકારવામાં આવે છે, પરંતુ જ્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ આવી રીતે ટ્રાફિક નિયમોનું જે ભંગ કર્યું છે, રસ્તા વચ્ચે તેમણે ખુલ્લી જીપ ઉભી રાખી છે અને આવતા જતા લોકોને પરેશાન કરી રહ્યા છે, ત્યારે તેમની સામે કાર્યવાહી ન થતા લોકોમાં પણ રોષ? ચોક્કસ રોષ લોકોમાં, રોષ જે સ્થાનિક લોકો, કેમ કે જે કોટેશ્વર ચોક છે જ્યાં ઘટના બની છે, જ્યાં આ પ્રકારના ટ્રાફિકના નિયમોનું ભંગ કરવામાં આવ્યું છે, તેથી આગળ જ એક એવી ચોક આવે છે કે જ્યાંથી અત્યારે બ્રિજનું કામ ચાલુ છે ને એના લીધે લોકોને ટ્રાફિકની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને એના લીધે લોકો એક તો ટ્રાફિકથી કંટાળેલા હોય છે, ત્રાહિમામ હોય છે ને એવા સમયે જ્યારે આ પ્રકારના સ્ટંટ કરી અને લોકોને હેરાન કરવામાં આવે છે, ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય રાજકોટની અંદર। અને મુખ્ય રસ્તો છે રાજકોટનો, મહત્વનો અને મુખ્ય રસ્તો કહેવામાં આવે છે કાલાવર રોડ અને મધ્યમાં જે કોટેચા ચોક આવે છે ત્યાં આ પ્રકારની ઘટના જે સામે આવી છે। જી હાજી ગૌતમ, યાજ્ઞિક રોડ પર ડિવાઈડર ટપાડી અને રોંગ સાઈડમાં કાર જે બેફામ રીતે હંકારી છે તો એ સમયે ત્યાં ટ્રાફિક પોલીસ વાળા હાજર હતા, તેમના દ્વારા કેમ કાર્યવાહી ન થઈ? ચોક્કસ, યાજ્ઞિક રોડ પણ ક્રીમ એરિયો છે રાજકોટનો, જે રીતના કોટેચા ચોકની મેં વાત કરી એ જ રીતના યાજ્ઞિક રોડ પર ક્રીમ એરિયો રાજકોટનો ગણવામાં આવે છે, ત્યાં પણ ટ્રાફિકની સમસ્યાઓ અવારનવાર થતી હોય છે। તેમ છતાં આ પ્રકારનું જ્યારે નિયમોનો ભંગ છે તેમના દ્વારા કરવામાં આવે છે, કદાચ પોલીસ ધારે તો તેમની સામે દંડ કરી શકે, કેમ કે રાજકોટના મોટાભાગના મુખ્ય રાજમાર્ગો ઉપર સીસીટીવી કેમેરા છે, સાથોસાથ પોલીસ ટ્રાફિક જવાનો પણ અલગ અલગ જગ્યાએ હોય છે, એટલે તેમના ધ્યાનમાં ન આવ્યું હોય અથવા તો આ પ્રકારનું કૃત્ય થાય છે અને છતાં પણ કોઈ દંડ નથી કરવામાં આવતો, કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, એક મોટી વાત છે। જી ગૌતમ, આપની કોઈ પોલીસ સાથે વાતચીત થઈ છે? પોલીસનું શું કહેવું છે? હજુ સુધી તો ના તો પોલીસ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે, પરંતુ ચોક્કસપણે જે રીતના વિડીયો વાયરલ થયો છે, હવે અહેવાલ વીટીવી ન્યૂઝ દ્વારા જે દર્શાવવામાં આવ્યો છે, હવે કઈ રીતની કાર્યવાહી કરે છે તે મહત્વનું છે, કારણ કે આ રીતના જાહેરમાં નિયમોનો ભંગ કરવો, લોકોને હેરાનગતિ થાય, ટ્રાફિકની સમસ્યાઓ થાય, જાહેરમાં રોડના ડિવાઈડર એટલા માટે જ બનાવવામાં આવતા હોય છે કે ટ્રાફિકની સમસ્યા ન થાય, પરંતુ ડિવાઈડર આ રીતના ટપાડવામાં આવે છે ગાડીઓ લઈને, એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આ ગંભીર બાબતની પોલીસ હવે કઈ રીતના નોંધ લેશે તે જ એક મહત્વનો પ્રશ્ન બની રહેશે। જી જી ગૌતમ, આભાર જોડાયાને માહિતી આપી તે બદલ। તો એબીવીપી વિરુદ્ધ કાર્યવાહી કરવા મામલે પોલીસ મૌન કેમ છે? જો ડિવાઈડર ટપાડી અને રોંગ સાઈડમાં કાર બેફામ રીતે ચલાવી તો કોઈને જાનમાલની નુકસાની પણ થઈ શકતી હોત, જો દુર્ઘટના થાત તો જવાબદાર કોણ રહેત? હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે। સર, સ્વાગત છે આપનું વીટીવીમાં। સૌપ્રથમ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા આવી રીતે રોંગ સાઈડમાં જે કાર ચલાવી છે, કાર બેફામ રીતે ચલાવી છે, દુર્ઘટના પણ થઈ શકત, પોલીસ મૌન સેવી રહ્યું છે, સૌપ્રથમ આપની પ્રતિક્રિયા? અને ગુજરાત પોલીસ ભારતીય જનતા પાર્ટી પાસે લાટ કાઢે છે, એના કાર્યકરો નેતાઓ જ્યાં કમળ જોવે ત્યાં પોલીસ ધ્રુજી ઉઠે છે। એબીવીપીના છાકટા નેતાએ ટ્રાફિક જામ કર્યો, રોંગ સાઈડમાં ગાડી ચલાવી,
પણ પોલીસે હજી સુધી કોઈ પગલાની વાત કરી નથી, મૌન બેઠા છે. હું એટલે લગી કહું છું કે કંટ્રોલ રૂમમાં બીજેપીના લીડરોને મેમા નીકળતા નથી, સામાન્ય નાગરિકને ટ્રાફિકના મેમાઓ આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓને મેમા મળતા નથી, કારણ કે સીસીટીવી કેમેરામાં જ્યાં જોવે ત્યાં કમળવાળું છે, એટલે પોલીસ ચોપચાપ એને ડિલીટ મારી દે. આ નિયમ છે, કોઈ પણ બીજેપી વાળાને સીસીટીવીમાં જોઈને મેમો આપ્યો હોય નેતાને તો રાજકોટ પોલીસને જાહેર કરવામાં રોક પડકાર છે. હેમંતભાઈ, આપની શું માંગ છે? કારણ કે સામાન્ય જનતા જો નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમના ઘરે મેમો આવી જાય છે, અથવા તો ટ્રાફિક પોલીસ દ્વારા તેમને કાયદાકીય પ્રક્રિયા, કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે. જ્યારે નેતાઓ આ રીતે, જ્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ આ રીતે નિયમો તોડ્યું છે, નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, ત્યારે તેમની સામે પણ કાર્યવાહી તો થવી જ જોઈએ. ચોક્કસ થવી જોઈએ કાર્યવાહી. રાજકોટ પોલીસના અને ગુજરાત પોલીસના માપદંડો જુદા છે. પોલીસ ખાતાની ગાડીઓને કાળા કાચ હોય છે, એને કોઈ દિવસ કોઈ રોકતું નથી. નંબર પ્લેટ વગેરેના વાહનો ફેરવતા ઘણા પોલીસ અને પોલીસ પુત્રો છે ગુજરાતમાં. સ્ટાન્ડર્ડ નંબર પ્લેટ વગર આર્ટિસ્ટિક નંબર પ્લેટ રાખનારા ઘણા બધા પોલીસના છોકરાઓ પોલીસ અને બીજા રાજકીય નેતા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના રાજમાં કાયદાઓ બધા સામાન્ય પ્રજા માટે જ છે, એ લોકોને આ દેશના કોઈ કાયદા લાગુ પડતા નથી. હેમંતભાઈ, આપનું શું સ્ટેન્ડ છે? આપ ક્યાંય રજૂઆત કરશો? આપ કોઈની સાથે ટેલિફોનિક અથવા તો રૂબરૂમાં વાત કરીને આપ કહેશો કે આ પ્રકારની કામગીરી કરવામાં આવે આવા લોકો સામે? પોલીસ પગલા નહીં લે તો ચોક્કસ અમારા યુવા કાર્યકરો કમિશનરને રજૂઆત કરવા જશે. જી હેમંતભાઈ, આભાર જોડાયા તે બદલ. તો કોંગ્રેસના નેતા ડોક્ટર હેમંત વસાવડા આપણી સાથે જોડાયા હતા. તેમણે જણાવ્યું છે કે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવે, જ્યારે સામાન્ય જનતા આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરતી હોય છે ત્યારે તેમના ઘરે મેમો આવે છે, અથવા તો ટ્રાફિક પોલીસ દ્વારા તેમની સામે કાયદાકીય કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તે આવી રીતે રોંગ સાઈડમાં ગયા અને જો કોઈ જાનમાની અથવા તો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? પોલીસ શા માટે મૌન સેવી રહ્યું છે? કારણ કે તે લોકો એબીવીપીના કાર્યકર્તાઓ છે એટલા માટે મૌન સેવી રહ્યું છે? અનેક પ્રકારના સવાલ વીટીવી ન્યૂઝ ઉઠાવી રહ્યું છે. તો રાજકોટની આ ઘટના છે. આ પહેલા પણ નેતાઓ ઉપર કોઈ પણ પ્રકારનું જે સંવિધાન છે, કોઈ પણ પ્રકારની કામગીરી છે, કાર્યવાહી છે તે નથી થતી. સામાન્ય જનતા માટે તમામે તમામ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે, તેમના સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ નેતાઓને શા માટે છાવરવામાં આવે છે? ત્યારે વિડીયોમાં જોવા મળતા લોકો સામે કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું પણ ડોક્ટર હેમંત વસાવડાએ જણાવ્યું છે. અને ભાજપના નેતાઓ સામે પોલીસ નરમ વલણ અપનાવી રહ્યા હોવાની વાત પણ તેમણે કરી છે. રાજકોટની આ ઘટના છે, આ કોઈ પહેલી ઘટના નથી કે આવી રીતે ઉલ્લંઘન નેતાઓ દ્વારા અથવા તો કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા થયું હોય. આ પહેલા પણ અનેક વખત થયેલી છે. ત્યારે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા જે ટ્રાફિકના જે નિયમો છે તેનું ઉલ્લંઘન થયું છે, ત્યારે હવે આગામી સમયમાં જોવું તે રહે છે કે એબીવીપીના કાર્યકર્તાઓ છે એટલા માટે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. સામાન્ય જનતાએ જો આ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તો સામાન્ય જનતા માટે દંડાત્મક કાર્યવાહી છે, પરંતુ એબીવીપીના કાર્યકર્તાઓએ જો આ નિયમોનું ઉલ્લંઘન કરેલું છે. વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે ડિવાઈડર ટપાડી અને રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. રોંગ સાઈડમાં જતા વખતનો આ વિડીયો છે અને સામેથી જે વાહનો આવે છે કે જે લોકો રાઈટ સાઈડમાં છે, એક્સિડન્ટ થયું હોય અથવા તો જો દુર્ઘટના થાત તો જવાબદાર કોણ રહેત? રાજકોટમાં એબીવીપીના કાર્યકર્તાઓએ ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે, પોલીસ મૌન સેવી રહ્યું છે, પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ત્યારે થોડી જ વાર પહેલા આપણી સાથે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમંત વસાવડા આપણી સાથે જોડાયા હતા. તેમણે પણ માંગ કરી છે કે જ્યારે પણ ભાજપના અથવા તો એબીવીપીની વાત આવતી હોય છે ત્યારે પોલીસ નરમ વલણ અપનાવતું હોવાની વાત તેમણે કરી, અને તેમણે તે પણ જણાવ્યું છે કે તમામે તમામ દેશની સામાન્ય જનતા માટે, ગુજરાતની સામાન્ય જનતા માટે દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે, કારણ કે રેડ સિગ્નલ હોય છે અને થોડું આગળ પણ હોય છે, જે ટ્રાફિકના જે નિયમો હોય છે તેના થોડી પણ ચૂક જો સામાન્ય જનતાથી થઈ હોય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી થાય છે. પરંતુ કોઈ પણ પક્ષ હોય, ભાજપ અથવા તો એબીવીપી, કારણ કે અત્યારે સત્તામાં ભાજપની સરકાર છે, ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, ડિવાઈડર તોડી, ડિવાઈડર ટપાડી, રોંગ સાઈડમાં કાર બેફામ રીતે ચલાવી છે, ખુલ્લી જીપ બેફામ રીતે ચલાવી છે અને
दुर्घटना जो के थई नहीं, परंतु शू पुलिस राह जोई रही है कि कोई दुर्घटना थाय? दुर्घटना थशे त्यारे आ लोकोनी सामे कायदाकीय कार्यवाही करवामां आवशे। ट्राफिक नियमोनो भंग सरेआम थतो होय छे। अपने अपने याद है जयरे चूंटणी प्रचार थतो होय छे त्यारे पण ट्राफिक नियमों भंग थतो होय छे, तो तेमनी सामे क्यारे कार्यवाही नहीं थई। अने हवे जयरे सामान्य जनता माटे तमामे तमाम नियमों लागू करवामां आवता होय छे, ते पछी कोरोना ना होय तो ते नियमों पर सामान्य जनता माटे लागू होय छे। ट्राफिक नियमों होय तो ते पण नियमों सामान्य जनता माटे लागू होय छे। मान्यु के सामान्य जनता तमामे तमाम नियमों नु पालन करी रही छे, परंतु जयरे नेताओं नी वात आवे छे, बीवीपी ना कार्यकर्ताओं नी वात आवे छे, त्यारे पोलीस नु मौन घणु बधु कही जाय छे।